નમસ્તે દર્શક મિત્રો, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રાયોજિત ફોન ઇન લાઇફ કાર્યક્રમ હેલો ડોક્ટરમાં હું લિપિ ત્રિવેદીએ આપનું સ્વાગત કરું છું. પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં આજનો વિષય છે દર્દી સુરક્ષા દિન. આજે આ વિષય ઉપર આપણે વાતચીત કરીશું ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાથે. ડોક્ટર સાહેબ બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. દૂરદર્શનના સ્ટુડિયોમાં ડોક્ટર સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. મિત્રો, બીમારી જ્યારે એ સ્તરે પહોંચે કે દર્દીને 24 કલાક તબીબના નિરીક્ષણ હેઠળ રહેવાની જરૂર પડે ત્યારે દર્દીને ચિકિત્સાલયમાં દાખલ કરવા પડતા હોય છે. દર્દી ચિકિત્સાલયમાં હોય કે પછી ઘરમાં હોય, તે સુરક્ષિત છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તે આપણે આજના કાર્યક્રમમાં જાણીશું. પરંતુ તે પહેલા આપને ખાસ જણાવવાનું કે આજના વિષયને લગતા આપને મૂંઝવતા પ્રશ્નો આપ અમને ફોન કરીને પૂછી શકો છો. ફોન નંબર્સ આપના ટીવી સ્ક્રીન ઉપર દર્શાવેલ છે. તો વિલંબશાનો ડાયલ કરો નંબર્સ અને કહો હેલો ડોક્ટર અને તરત જ મેળવો આપના પ્રશ્નનો જવાબ. તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અને શરૂઆતમાં ડોક્ટર સાહેબ પાસેથી જાણીશું કે દર્દી સુરક્ષા કોને કહેવાય. જી, સૌ દૂરદર્શનના દર્શક મિત્રો મારા નમસ્કાર. જે આ દર્દી સુરક્ષા છે એ જાહેર આરોગ્યને લગતો સ્પર્શતો એક વૈશ્વિક વિષય છે. પેશન્ટ હેલ્થ સિક્યોરિટી એ બહુ મૂળભૂત દર્દીના સિદ્ધાંત, દર્દીના હકનો સિદ્ધાંત છે. ત્યારે આજે દર્દીની સુરક્ષા છે. દર્દી ઘરમાં પણ હોય, ત્યાંથી નીકળીને હોસ્પિટલમાં આવે, 108માં આવે કે કોઈ ટ્રાન્સપોર્ટમાં આવે કે કોઈ એમ્બ્યુલન્સમાં આવે, ત્યાંથી લઈને હોસ્પિટલમાં એટલે કે રૂગ્ણાલયમાં પહોંચે છે, આ બધા જ પાસાઓ એમાં આવરી જાય છે, આવરી લેવામાં આવે છે કે દર્દી ગમે ત્યાં છે એની સુરક્ષા, એને કોઈ નવી કોઈ બીમારી ન થાય, એના થકી બીજા કોઈને બીમારી ના થાય, દર્દીની પણ ઇન્ફેક્શન હોઈ શકે જે બીજાને ચેપ લગાડી શકે, આ બધી જ બાબતો દર્દીની સુરક્ષાને લઈને વૈશ્વિક સ્તરે 9 ડિસેમ્બરે વિશ્વમાં આ દર્દી સુરક્ષા દિન તરીકે ઉજવવામાં આવે છે. એટલે કે કોઈ પણ રોગ હોય, દર્દી ઘરમાં હોય, એમ્બ્યુલન્સમાં હોય થી લઈને ચિકિત્સાલય સુધી પહોંચે છે અને ચિકિત્સાલયમાં હોય ત્યાં સુધી તેની સુરક્ષા આપણે આખો વિષય આમાં આવરી લઈએ છીએ. જી, તો જેમ તમે વાત કરી સાહેબ તે પ્રમાણે દર્દી સુરક્ષા બહુ વિસ્તૃત વિષય ગણી શકાય. તો દર્દી સુરક્ષામાં શું શું આવરી લેવામાં આવે છે? જી, દર્દી ઘરે હોય એને ખેંચ આવે તો કેટલાક સગાવાલા એને ચપ્પલ સુગાડે, ડુંગળી સુગાડે, ત્યાંથી દર્દીની સાચી સારવારને બદલે આડી સારવારની શરૂઆત થાય છે. ઘણી વખત હું મારા દૂરદર્શનમાં જેટલા પણ મેં ઇન્ટરવ્યુ આપ્યા ત્યારે પણ કરતો હોઉં છું કે સ્વાઇન ફ્લૂ જેવી ગંભીર બીમારીમાં લોકો ઘરગથ્થુ ઉપચાર કરે, ઊંટવૈદું કરે, મેડિકલ સ્ટોરમાંથી જાતે દવાઓ લે, ડૉક્ટરને બતાવે વગેરે, આ બધી વસ્તુઓ પણ દર્દીના આરોગ્ય સાથે ચેડાની બાબતો છે. ત્યાંથી માંડીને દર્દી એમ્બ્યુલન્સમાં આપણે શિફ્ટ કરીએ છીએ તો ઓક્સિજનમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનું પૂરતું પ્રમાણ છે કે કેમ, ત્યાં આપણે તો 108 આવી ગઈ, આપણે તો ગુજરાત રાજ્યમાં એટલી સરસ સેવાઓ ઉભી કરી છે કે દરેક જિલ્લામાં જેટલી પણ સગર્ભા બહેનો હોય ત્યાં 108નો દર મહિનાની શરૂઆતની તારીખે પહોંચી જાય, ફોન પહોંચી જાય કે આ વખતે તમારા ઘરમાં જે સગર્ભા માતા છે એની ડિલિવરી આ માસમાં થવાની છે તો અમારો આ નંબર રાખજો, જરૂર પડે તાત્કાલિક અમને ફોન કરીને બોલાવજો. ખૂબ સરસ વાત કહેવાય. તો જી, તો દર્દીની સુરક્ષા માટે આપણે આટલું બધું પણ ધ્યાન રાખીએ છીએ કે દર્દી ઘરેથી સામે ચાલીને દર્દીનો સંપર્ક અને સગર્ભા માતાની ચોક્કસ સારવાર વેળાસર મળે એની ચિંતા પણ રાજ્ય સરકાર કરતી હોય છે. આ થઈ એમ્બ્યુલન્સની વાત. ત્યાંથી માંડીને દર્દી હોસ્પિટલમાં આવે તો હોસ્પિટલમાં આવે પછી જે દર્દી સુરક્ષામાં ક્યાં રહી જાય છે વસ્તુઓ એની થોડીક વાતો કહી લઉં તો નિદાન કાં તો ખોટું થાય અથવા નિદાન કરવાનું રહી જાય અથવા નિદાન મોડું થાય દર્દીનું, આ પણ એક દર્દીની સુરક્ષાને લગતી બાબત છે. એ સિવાય હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન એટલે દર્દીને હોસ્પિટલમાં આવ્યા પછી ચેપ લાગે, આ બધી વસ્તુઓ જે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશો છે એમાં પણ જોવા મળે છે. એટલે ભારતમાં તકલીફ એવું માનવાની જરૂર નથી, વિશ્વમાં આ સમસ્યાઓ રહે છે અને એના અનેક કારણો છે, અનેક પાછા છે, એના પર સંશોધન પણ ચાલી રહ્યા હોય છે અને ધીરે ધીરે આપણી
આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ થાય છે. 108 પર આનોતી હવે 108 છે, તો જેમ મનુષ્યના ક્રમિક વિકાસ થાય એમ એની દર્દીની સુરક્ષાની પણ ચિંતા વૈશ્વિક સ્તરે થતી હોય છે, એમાં ભારત અને ગુજરાત પણ અગ્રેસર છે. આ વાત મહત્વની છે. જયારે ઇન્ફેક્શનની વાત કરું ત્યારે દર્દીમાંથી પણ સારવાર કરતા ડોક્ટરોને નર્સોને ક્લાસ ફોરના અમારા ભાઈ બહેનો કે એક્સરે પાડવા કે કાર્ડિયોગ્રામ પાડવા માટે ટેક્સી જાય તો એને પણ ચેપ લાગી શકે છે. તો દર્દી સુરક્ષા સાથે જે સારવાર કરે છે એ ડોક્ટર કે આરોગ્ય કર્મચારી એને પણ દર્દી બની શકે છે. આ વાત પણ અમે અમારી આજે દર્દી સુરક્ષાની વાત છે એમાં ધ્યાન રાખીએ છીએ. એને ચોક્કસ પ્રકારના હેલ્થકેર વર્કર જે આરોગ્ય અમારા સેનાનીઓ છે એને પણ અમે ચોક્કસ પ્રકારના ડ્રેસ પહેરાવીએ, માસ્ક પહેરાવીએ. આ બધી વાત થોડી આપણે આગળ કરશું. એ સિવાય દર્દીને ખોટી દવા અપાય અથવા દવા પૂરતા ડોઝમાં ના અપાય તો એ પણ દર્દીની સુરક્ષાને લગતી બાબત છે. એ સિવાય ઘણી વખત હાથ પગ જમણા ડાબો કપાઈ જાય અથવા જમણો પગ જ કપાય પણ દર્દી બદલાઈ જાય, આ પણ જે નેગ્લિજન્સ અને મેડિકલ નેગ્લિજન્સ કહે છે અમારી ભાષામાં, એ પણ એક દર્દીની સુરક્ષાનો વિષય છે. ડોક્ટર સાહેબ, આપણે આગળ ચર્ચા કરીએ તે પહેલા આપણી સાથે હિમાંશુભાઈ પારેખ જોડાયા છે સુરતથી, તેમનો સવાલ જાણીશું. જી નમસ્કાર હિમાંશુભાઈ. હા જી નમસ્કાર. જી આપ દૂરદર્શનના સ્ટુડિયો સાથે સંપર્કમાં છો ફોન લાઈન દ્વારા, આપ શું પૂછવા માંગો છો? હા જી, મારો સવાલ એ છે કે દર મહિને સગર્ભા બહેનોને ત્યાં સરકાર તરફથી કોન્ટેક્ટ કરવામાં આવે છે ખરેખર દરેક જિલ્લા તાલુકામાં, ગુજરાત લેવલના દરેક ગામડાઓમાં? ઘણા સગર્ભા બહેનો પ્રાઇવેટમાં જયારે નોંધણી કરાવતા હોય ત્યારે એમાં ના હોય, બાકી જે અમારા અમારી જે બુધવારે જે અમારો મમતા દિવસ ચાલે છે ત્યાં નામ નોંધાયેલું હોય એવા કિસ્સામાં થાય છે. ઘણા ઘણા દર્દીઓ પ્રાઇવેટ દવાખાનામાં પોતાનું નામ નોંધણી કરાવે, અને કહેવાય એન્ટીનેટલ કેર, એટલે કે સગર્ભા માતાઓ જયારે પોતાનું જે નામ નોંધણી હોય અને એ પ્રાઇવેટ દવાખાનામાં કરાવે તો અમારી પાસે લિંકમાં ના હોય એવું બને. બાકી ગુજરાતમાં આ રીતે 108ની સેવાઓ દ્વારા આ રીતે એની સેવા અપાય છે. જી ડોક્ટર સાહેબ, અગાઉ આપ જણાવી રહ્યા હતા દર્દી સુરક્ષામાં શું શું આવરી લેવામાં આવે છે. જી તો મારી દર્દી સુરક્ષાની વાત આગળ ચલાવું તો સંવાદ, દર્દી અને ડોક્ટર વચ્ચે સંવાદ કે આ દર્દીને ઓપરેશન કરવાનું છે તો આ ઓપરેશનના આ એપેન્ડિક્સ ઓપરેશન કરવાનું છે તો એમાં બેભાન કરવાનું છે અથવા કમરમાં ઇન્જેક્શન આપવાનું છે તો આ જે દવાની પણ આડઅસર હોઈ શકે, ઓપરેશન થાય તો સક્સેસ કેટલું જાય, ઓપરેશન તો કેટલા ટકામાં કઈ તકલીફ થઈ શકે એ પણ બધું સમજાવવું. ઓપરેશન પહેલા ડોક્ટરો સમજાવતા હોય છે, એની સહી લેતા હોય છે અને પછી કામ કરતા હોય છે. આમાં ક્યારેક સરળ ચૂક થાય, ઘણી વખત એટલી ઉતાવળમાં દર્દી આવ્યું હોય, એક્સિડન્ટ થયો હોય, બ્લીડિંગ થયું હોય અને પેશન્ટને વાગ્યો માથામાં અને ફટાફટ સગા સાથે ઘણી વખત વાત કરવાનો પણ સમય ન મળે અને દર્દીને ઓપરેશનમાં લેવું પડે, ત્યારે ડોક્ટરની ભાવના ઉત્તમ હોય છે. છતાં પણ ડોક્ટરો કાળજી રાખે છે કે આમાં દર્દીને સમજાવીને એની સહી કરીને પછી જ આપણે આગળ એની કન્સેન્ટ એટલે કે મંજૂરી લઈ અને પછી આપણે આગળ કરતા આવીએ છીએ. જી ડોક્ટર સાહેબ, ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રો, ડોક્ટર સાહેબ પાસે દર્દી સુરક્ષા વિષય ઉપર હજુ વધુ માહિતી મેળવીશું એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે દર્દી સુરક્ષા દિવસ અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ડોક્ટર સાહેબ, વિરામ પહેલા આપ જણાવી રહ્યા હતા કે દર્દી સુરક્ષા અંતર્ગત શું શું આવરી લેવામાં આવે છે, આપ આગળ જણાવી શકો છો? જી, મેં ડોક્ટર અને દર્દી, ડોક્ટર અને દર્દી આ સગાઓ વચ્ચે સંવાદની વાત કરી, કન્સન્ટની વાત કરી કે એમની મંજૂરી લઈને અમે સારવાર કરતા છીએ. કેટલાક કિસ્સામાં 108માં રસ્તામાં કોઈ દાદા બેભાન થઈને ચક્કાઈને પડી ગયા, લકવો થઈ ગયો, 108માં લઈ આવ્યા, ખબર પણ ના પડે તો બિનવારસી લોકો આવતા હોય છે, જેની પણ અમે ડોક્ટરો જાતે એની એક વ્યવસ્થા છે એ લઈને પણ અમે દર્દીના કોઈ સગા ના હોય તો એ કિસ્સામાં પણ દર્દીનું જ્યારે જીવ બચાવવાનો હોય ત્યારે અમે કોઈની રાહત જોયા વગર અમે દર્દીની પ્રાયોરિટી આપી અને એની કાયદાકીય પદ્ધતિ પ્રમાણે અમે સારવાર અને જરૂર પડે ઓપરેશન પણ કરતા હોય છે. ક્યારેક હાથ પગ પણ કાપવા પડે તો કાપવા પડે દર્દી માટે, સગાવાલા પહોંચે એ પહેલાં ત્યાં ડોક્ટર ત્યાં બેઠા હોય છે અને દર્દીના સમગ્ર હિતને ધ્યાનમાં રાખી અને નિર્ણયો લેતા હોય છે. એ સિવાય રેડિયેશન આખા વિશ્વમાં અત્યારે એક્સરે, રેડિયોથેરાપી અને આખી એક ન્યુક્લિયર મેડિસિનની બ્રાન્ચ, આ રેડિયેશનના લઈને પણ ઘણા બધા એક્સરે, માનો કે આખા વિશ્વમાં જેટલા પણ એક્સરે પડતા હોય એ ધીરે ધીરે વધી રહ્યા છે. તો આ બધા પણ એક દર્દી સુરક્ષાના વિષય હોય છે અને જરૂર પૂરતા એક્સરે જરૂર હોય ત્યાં જ એક્સરે, કોઈ દર્દીને જરૂર ના હોય એક્સરે ન પડી જાય, સગર્ભા માતા હોય તો એને શરૂઆત 3 મહિનામાં એનું લેડ એપ્રોન એવું ચોક્કસ એપ્રોન પહેરીને એક્સરે કરવા, આ બધી પણ એક સુરક્ષાના વિષયો અમે ડોક્ટરો ધ્યાન રાખીએ છીએ અને દર્દીનું સંપૂર્ણપણે
ઓછામાં ઓછી આડઅસરો સાથે દર્દી સારવાર મેળવે એના માટે પ્રયત્ન કરતા હોય. બિલકુલ. તો ડોક્ટર સાહેબ, કયા કયા વિષયોનો સમાવેશ થાય છે દર્દી સુરક્ષામાં તે આપે ખૂબ સરસ જણાવ્યું, સાથે આપે એ પણ જણાવ્યું કે કેવા પગલાં છે જે દર્દી સુરક્ષા સામે ખતરારૂપ સાબિત થઈ શકે છે. તો હવે એ પણ જણાવો કે દર્દી સુરક્ષા કેવી રીતે કરી શકાય છે. અમારી સિવસ્પર અમદાવાદની વાત કરું તો અમારી હોસ્પિટલ સમગ્ર એશિયામાં અને હવે લગભગ નવી પથારી ઉમેરા છે, પછી વિશ્વમાં પણ લગભગ અમે અમારું જે મેડિસિટી બન્યું છે એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે પથારીઓ ધરાવતી હોસ્પિટલ બનવાની છે. ત્યારે અમારી હોસ્પિટલના દરવાજા 24x7x365 દિવસ ખુલ્લી રહેતી હોય છે, દરવાજા બંધ થતા નથી. સાહેબ, ચર્ચા ચાલુ રહેશે. આપણી સાથે એક કોલર જોડાયા છે ભાવનગરથી, પ્રદ્યુમન જોશી, એમનો સવાલ સાંભળીશું. હાજી પ્રદ્યુમનભાઈ, નમસ્કાર. હાજી નમસ્કાર. 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 હા, શું છે આપનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે રોગચાળો નો એટલો કાબુ મળ્યો છે તો સ્વાઇન ફ્લુ ને બધા વાયરસ ઇન્ફેક્શનો વધી કેમ રહ્યા ઇન્ડિયામાં? જી, આ સ્વાઇન ફ્લુ જે છે એ ફ્લુ નો વાયરસ છે, આપણે સિઝનલ ફ્લુ કહીએ છીએ. આ ઇન્ફ્લુએન્ઝા વાયરસ મનુષ્યની સભ્યતા કરતા જૂનો વાયરસ છે અને મનુષ્ય પછી રહેવા વાળો વાયરસ છે. આજકાલ નવો નથી, સદીઓથી તો રોગ છે. શરદી ખાંસી 200 પ્રકારના અલગ અલગ વાયરસથી થાય. જેમ જેમ વાયરસને શોધવાની પદ્ધતિઓ આવી એમ આને આપણે નિદાન કરતા થયા, પહેલી વસ્તુ. અને અત્યારે સમય નથી એ વિષયનો, નહીં તો 1918માં સ્પેનિશ ફ્લૂ હતો ત્યારે વિશ્વમાં 8-9 કરોડ માણસો મરી ગયા હતા. એની સામે અત્યારે 100 વર્ષ પછી વેન્ટિલેટર છે, એન્ટીવાયરસ દવાઓ છે ને ઘણું બધું છે. એના કારણે રોગચાળા પર આપણે કંટ્રોલ મેળવી, કાબુ મેળવી અને સારવાર કરીએ. તે છતાં પણ કોઈ દર્દી પોતાનું ધ્યાન ના રાખે, ઘરગથ્થુ ઉપચાર કરે, જાતે દવાઓ કરે ત્યારે એમાં તકલીફો થતી હોય છે. મૂળ વાત પર પાછા આવીએ, દર્દી સુરક્ષા પર. તો દર્દી સુરક્ષા છે એને અમારા જે સિવિલ હોસ્પિટલનું જે વાતાવરણ છે ત્યાં ફૂલ ઓફ ઇમોશન્સ. ઘણી વખત દર્દી પાસે સગાના પાસે પૈસા ના હોય, કાં તો એકલો હોય, સગાવાળા ન પહોંચ્યા હોય. ઘણી વખત તો બિનવારસી દર્દી આવ્યા હોય તો સગાને શોધતા હોય. આવું એક ઇમોશનલ વાતાવરણ અમારા કેમ્પસમાં હોય છે. હું 25 વર્ષથી આ કરું. દર્દી ચાલ પરથી ખબર પડે કે એના ઘરે દીકરો આવ્યો કે દીકરી આવી હોય તો ચાલ પરથી ખબર પડી જાય કે એનો ઉત્સાહ એના પગમાં, બિલકુલ અમને એનો રંકાર એના પગમાં દેખાતો હોય છે. ત્યાંથી માંડીને મોડાની ચિંતા પરથી ખબર પડે કે આના કોઈ સગાવાળા નથી આવ્યા કે આ દર્દી પાસે પૈસાની તકલીફ છે. આની પીડા પણ અમે મોડા પર અમે એના પર અનુભવતા આવીએ છીએ. અને દર્દીની સારવાર જયારે કરીએ ત્યારે બધી સમગ્રતાથી દર્દીની પરિસ્થિતિ દવાને લખીએ તો લખતા પહેલા ધ્યાન રાખીએ કે 100 રૂપિયા દવાને અમે કહેતા પહેલા પણ વિચારવું પડે કે એની પાસે 100 રૂપિયા હશે કેમ. આ બધી સમગ્રતાથી હોલિસ્ટિક વેથી અમે દર્દીની સારવાર કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. વિકાસશીલ દેશો અને વિકસિત દેશો બધામાં દર્દીની સુરક્ષાનો વિષય કોઈ જગ્યાએ 7%, કોઈ જગ્યાએ 10%. પણ આ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે. એના માટે જેમ જેમ માનવતા માનવના વિકાસમાં ઉત્ક્રાંતિ થાય એ પ્રમાણે એમાં ઘટાડો જોવા મળે છે. પણ કમલેશભાઈ બનાસકાંઠાથી આપણી સાથે સંપર્કમાં છે. કમલેશભાઈ નમસ્કાર. હા નમસ્કાર મેડમ જી, આપનો પ્રશ્ન આપ ડોક્ટર સાહેબને પૂછી શકો છો. હા પૂછો જી. હેલો. હા કમલેશભાઈ બોલો. નમસ્કાર મેડમ. કે કમલેશભાઈ રબારી બોલો, ગામ ખેટવાથી. નમસ્કાર. કે સાહેબ, આપણે શરીરની અંદર કોઈ પણ તકલીફ અચાનક થઈ ગઈ હોય તો એના માટે શું કરવું જોઈએ? શરીરની તકલીફ થઈ છે અચાનક તકલીફ શરીર થઈ છે ગમે ત્યારે ગમે ત્યારે નજીકના PHCમાં જાઓ, ડોક્ટરને મળો અને બતાવો, ડોક્ટરે નક્કી કરવા દો કે શું બીમારી છે. તો ડોક્ટર સાહેબ, જયારે આ ચર્ચા થઈ જ રહી છે તો જેમ આપણે વાત કરી કે દર્દીને ક્યારે અચાનક થી કોઈ તકલીફ થતી હોય છે તો દર્દી પણ મૂંઝવાય છે શું કરવું, અને સગાવાલાઓ સાથે રહેતા જે હોય કુટુંબીજનો એમને પણ એ સવાલ થતો હોય છે કે શું કરવું જોઈએ. તો આપ ખાસ એ પણ જણાવો કે દર્દી સુરક્ષામાં સગાવાલાઓની શું જવાબદારી છે. 108 જે છે આપણી સેવાઓ એને કોલ કરીને બોલાવો. તમે નહીં તો તમે રસ્તામાં તમે ઉતાવળમાં છો, એક્સિડન્ટ જોયો તો 108ને તમે ફોન કરો અને ત્યાં બોલાવો સ્થળ ઉપર. એ પણ એક દર્દીના અને માનવતાનું કામ છે. ત્યાંથી માંડીને દર્દીઓએ એક વિશેષ કાળજી, ભૂતભુવા, તાવીજ, દોરા ધાગા, ઝાડુ મરાયા, પેલા પીછી મરાયા, આમાંથી કંઈક બહાર આવી. અને આજે પણ જનાવર કરડે એટલે સાપ કરડે તો પણ લોકો ભૂતભુવા અને અનેક અનેક જગ્યાએ શ્રદ્ધા કેન્દ્ર ઉપર લઈ જાય છે. આ બધી વસ્તુથી બહાર આવવું જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર ઉપલબ્ધ છે ત્યારે એ પ્રમાણે સેવા માટે એને એને હોસ્પિટલમાં દાખલ કરાવવો જોઈએ. આ એક અતિ મહત્વની વાત હું કહેવડાવવા માંગુ છું. એ સિવાય ધીરે ધીરે જેમ જાગૃતતા વધી છે અત્યારે ભારતના એરપોર્ટ ઉપર તમને હાર્ટ એટેક આવે તો શોટ આપવાના મશીનો ઉપલબ્ધ છે.
કોઈને આવે તો, અને એના માટે ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તો લોકોને જાગૃતિ કરી, લોકોને એએલએસ બીએલએસ ટ્રેનિંગ આપીને લોકો પણ પ્રશિક્ષિત કે એ કહી શકે કે આ શોખ આપવા માટે હું પ્રમાણિત વ્યક્તિ છું. આવા ભારતના એરપોર્ટ ઉપર આવા લગાવવામાં આવે છે. એ સિવાય કૃત્રિમ શ્વાસોશ્વાસ આપો અથવા એના માટે પણ ટ્રેનિંગ અમારા ડોક્ટર તો આપવામાં આવે છે, પણ એ સિવાય પણ એનએસએસ એનસીસી અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ એને પણ આ ટાઈપની ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈ માણસ રસ્તામાં એકદમ બેભાન થઈ જાય તો શું કરવું? ઘણી વખત ખાતા એને અંતરાશ જાય તો એને પણ ચોક્કસ કેવી રીતે પીઠમાં ધબ્બો મારવો, કારણ વૈજ્ઞાનિક પદ્ધતિઓ તાત્કાલિક સારવારના પણ ટ્રેનિંગ જે સામાન્ય માણસ છે, જે ડોક્ટર નથી, નર્સ નથી, પેરામેડિક્સ નથી, એને પણ આવી ટ્રેનિંગ દ્વારા તાત્કાલિક સારવાર કેવી રીતે કરવી એ પણ એનું જ્ઞાન એક પ્રશિક્ષણ જેવું અપાતું હોય છે. ડોક્ટર સાહેબ, આપણે વાત આગળ ચાલુ રાખીશું, તે પહેલા આપણે કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. થરાદથી મહાદેવભાઈ આપણી સાથે સંપર્કમાં છે. જી મહાદેવભાઈ નમસ્કાર. જી નમસ્કાર બેન. હા, શું પૂછવા માંગો છો? ડોક્ટર સાહેબને મારા નમસ્કાર. નમસ્કાર. જી સાહેબ, હું માઇલ્ડ એમબીપીથી, મને અત્યારે તકલીફ છે 12 વર્ષથી સાહેબ. શની છે? માઇલ્ડ એમબીપી હાર્ટ નું સાહેબ છે, અને 12-13 વર્ષથી દવાઓ લઉં છું, એટલે સાયકાટ્રી ને હાર્ટ લી ગઈ, તો હવે મને આટલી તકલીફ વધશે કે ઘટશે, કઈ રીતે થશે એના વિશે માહિતી આપો ને સર. જી, 12 વર્ષે જો હૃદયની તકલીફ હોય, અને હૃદયની તકલીફ કીધી ને તમે, હૃદયની તકલીફમાં તો ડોક્ટર નિયમિત 3 મહિને 6 મહિને બતાવવું જ પડે, કારણ કે જેમ આપણી ઉંમર વધે એમ હૃદયમાં જે મૂળ તકલીફ હોય એ સિવાય ઉંમરના કારણે થઈને પણ હૃદય નળીઓની તકલીફ આ બધી વધતી હોય છે. હૃદયની તકલીફ જે હોય છે એ બધી લગભગ જીવનભરની દવાઓ હોય છે, એમાં ડોક્ટરને મળી 3 મહિને 6 મહિને પણ નિયમિત ડોક્ટરને બતાવતા રહેવું બહુ અત્યંત જરૂરી છે. દર્દીની સુરક્ષા. ડોક્ટર સાહેબ, આપણે વાતચીત આગળ ચાલુ રાખીશું. દર્શક મિત્રો, ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાથે આપણે આજે વાત કરી રહ્યા છીએ દર્દી સુરક્ષા વિષય વિશે. થોડીક ક્ષણો બાદ ફરીથી આ વિષય ઉપર વાતચીત ચાલુ રાખીશું. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે પ્રાયોજિત કાર્યક્રમ હેલો ડોક્ટરમાં. આજનો વિષય છે દર્દી સુરક્ષા દિવસ. આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર કમલેશ ઉપાધ્યાય. ડોક્ટર સાહેબ, દર્દી સુરક્ષા માટે બીજી કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, કેવી રીતે દર્દી સુરક્ષા કરી શકાય છે જણાવશો? જ્યારે તમે હોસ્પિટલ પહોંચો ત્યારે દર્દીનું નામ, દર્દીનું સરનામું પૂરેપૂરું, મોબાઈલ નંબર, જો ઈમેલ આવી હોય તો એ, અને દર્દીને કોઈ એલર્જી હોય દવાની તો એ ડોક્ટરને ખાસ શરૂઆતમાં પહેલી કહેવી જોઈએ. ઘણી વખત દવાઓના કારણે આડઅસર થતી હોય છે, એટલા માટે કેવું જરૂરી છે. દર્દી બીજા કોઈ રોગો હોય, ઘણી વખત મોટી મોટા દાદા હોય એમને ખબર ના હોય, તો દર્દી જો ભાનમાં ના હોય એવા કિસ્સામાં સગાવાલાએ પણ આ બધી વાતની માહિતી તાત્કાલિક આપવી જોઈએ. એ સિવાય ડોક્ટર માટે પણ અમે ખાસ કહેતા જઈએ છીએ, ભણાવીએ પણ છીએ, એમસીઆઈ પણ એને કહે છે કે દર્દીની જે દવાઓ લખે એમાં ટૂંકા નામો ન લખવા, સુવાચ્ય અક્ષર લખવા, પહેલી એબીસીમાં પ્રિસ્ક્રિપ્શન લખવા, આ પણ દર્દીની સુરક્ષાનો એક ભાગ છે. એ સિવાય આરોગ્ય કર્મચારીની ટ્રેનિંગ, અને એક ટીમ તરીકે અમારા આરોગ્ય કર્મચારીઓ બધા કામ કરે એના માટે પણ અમારું એક વાતાવરણ ત્યાં હોય છે કે એનું ધ્યાન રાખીએ છીએ. ડોક્ટર ઓપરેશન કરતા હોય, આ સ્ટેપમાં પછી બીજું સ્ટેપ આવે તો આંખના ઇશારાને ખબર પડી જાય કે સાહેબને આના પછી આ સાધનની જરૂર પડશે. આ પણ એક અમારી ટીમનો સાથે કામ કરીએ એનો એક ભાવ અમારી ટ્રેનિંગમાં પણ મળી લઈએ છીએ અને ધ્યાન રાખીએ છીએ. એ સિવાય હોસ્પિટલની ઇમારત જે હોય એમાં ઘણી વખત લાઇટ, પંખ, પ્લાસ્ટર, ઇલેક્ટ્રિસિટી, બર્ન્સ, અમારે ત્યાં મેડિકલ ગેસીસ હોય છે ઓક્સિજન બધા, એના કારણે પણ એક્સિડન્ટ ન થઈ જાય એની મેં વિશેષ કાળજી રાખતા હોઈએ છીએ. એ સિવાય ઘણી વખત આવડી મોટી અમારી હોસ્પિટલ હોય તો ડિઝાસ્ટર બોર્ડ કે લેબોરેટરી ક્યાં છે, એક્સરે ક્યાં છે, એના અમે પાટિયા મારેલા હોય છે, જેના કારણે થઈને દર્દીને શોધવામાં તકલીફ ના પડે. રૂમ નંબર આપેલા હોય છે એ દર્દી ફટાફટ જઈને પોતાનું એનું કામ સગાવાળા સાથે કરાવી શકે, તો નિદાન બને ત્વરિત થાય અને ડિટેલ થાય એના માટે આ પ્રયત્ન ચાલતા હોય છે. એ સિવાય અમારે જ્યારે ડોક્ટરની ડ્યુટી બદલાય, નર્સની ડ્યુટી બદલાય, ત્યારે દર્દીની જે અમે ઓવર આપીએ એમાં પણ ધ્યાન રાખીએ છીએ કે દર્દી જે ગંભીર દર્દી હોય એમાં શું કરવાનું છે, કેટલા ઇન્જેક્શન અપાયા, કેટલા નહીં, આપણે ચોક્કસ પ્રણાલી દર્દીના હિતમાં ધ્યાન રાખીને અમે સતત કરતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબ, સાથે એ પણ જણાવશો કે યુનિવર્સલ એસ્પેક્ટથી આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? યુનિવર્સલ પ્રિકોશન એટલે હાથ ધોવા. એક વાત, આપણે હાથ ધોઈએ તો 70% જેટલા રોગો દર્દીમાંથી બીજા દર્દીમાં અથવા દર્દીને લાગતા અટકે છે. એટલા માટે દરેક માટે, વ્યક્તિ તંદુરસ્ત હોય, દર્દી હોય, દર્દીના સગા હોય, ડોક્ટર હોય, બધા માટે હું જરા આજે 1 મિનિટ હાથ કેવી રીતે ધોવા એની વાત કરવા માંગુ છું. સૌથી પહેલા ઘડિયાળ કે વીંટી પહેરતા હોય તો કાઢવી, અને વીંટી પણ પહેરતા હોય તો કાઢી દેવી, અને પછી હાથ પાણીવાળા કરી અને સાબુ લેવો, લિક્વિડ સાબુ અથવા સોલિડ સોપ, લિક્વિડ સોપ વધારે સારું,
અને જે સ્ટેપમાં કામ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો. આમ પેલા સાબુ લગાવવાનું છે, એક વસ્તુ 5 વખત કરવાની, 1 મિનિટ માટે હાથ ધોવા જોઈએ, પછી આ બાજુ 1 2 3 4 5, પછી આ બાજુ 1 2 3 4 5, પછી અહીંયા 1 2 3 4 5, 1 2 3 4 5, પછી આ પંચ પરમેશ્વર 1 2 3 4 5, 1 2 3 4 5, પછી આ નકલ્સ 1 2 3 4 5, પછી આ નકલ્સ 1 2 3 4 5, પછી આ હાથે 1 2 3 4 5, 1 2 3 4 5, છેલ્લે કાંડુ 1 2 3 4 5, 1 2 3 4 5. ખૂબ જ ઉપયોગી પદ્ધતિ. સાબુ લગાવ્યો, હાથ ધોવાના બાકી છે, પછી આમ તો ઉપરથી પાણી નીચે પડે એ વધારે સારું, અહીંથી આમ પાણી પડે તો ઘણી વખત ગંદા હાથમાંથી આ બાજુ આવે, એટલે આમ રાખીને હાથ ધોવા જોઈએ અને પછી ચોખ્ખાડો માંથી હાથ ધોવા જોઈએ. ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે ડોક્ટર સાહેબ આપે છે જણાવી. આપ આપનો કિંમતી સમય ફાળવીને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, આપણે ફરીથી મળીશું આવતા શનિવારે આ જ સમયે આ જ ચેનલ ઉપર એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા લઈશું. નમસ્કાર.